ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ. ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ફાઇનલ પરીક્ષાના રિવિઝન લેક્ચરો, જેમની અંદર આપણે આગળ 16મું પ્રકરણ જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે જોઈએ છે પ્રકરણ નંબર 17, જેમનું નામ છે તેજલ અમદાવાદમાં. સરસ મજાનો પાઠ હતો. આપણે આ પ્રકરણ સારી રીતે જોઈ ગયા કે તેજલ જે છે એ પોતાની માતાના ઈલાજ માટે અમદાવાદ શહેરની અંદર આવે છે અને શહેરની અંદરનું જીવન કેવું હોય છે એના વિશેનો ખ્યાલ આપે છે. અને શહેરની અંદર તે પોતાના જે સંબંધી હતા, એટલે કે તેજલની માતાના ભાઈ, એટલે કે તેજલના મામા થાય તો તેજલના મામાને ત્યાં તેજલ રહે છે અને એમના મામીને છે એમના કામકાજની અંદર મદદ કરે છે. તેમજ શહેરી જીવન છે એ કેવા પ્રકારનું હોય છે, શહેરોની અંદર મકાનો કેવા પ્રકારના હોય છે એના વિશેની વાત કરવામાં આવી છે. તેમજ શહેરોની અંદર વાહન વ્યવહાર છે, એક જગ્યાથી બીજી જગ્યાએ વાહનોમાં જવા માટે કેવી રીતે છે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ બાબત વિશેની ચર્ચા આપણે આ તેજલ અમદાવાદ પ્રકરણની અંદર જોઈ ગયા હતા. સાથે સાથે ગામડાની પરિસ્થિતિ અને શહેરોની પરિસ્થિતિ જે અલગ અલગ પ્રકારે રહેલી છે તો એ પરિસ્થિતિનો ખ્યાલ પણ આમની અંદર આવેલો હતો. તો આ બાબત આપણે આ પ્રકરણની અંદર ભણી ગયા હતા. તો આ પ્રકરણનો તમે વિડીયો લેક્ચર પણ જે છે એ યુટ્યુબ ઉપર રહેલો છે, એની પણ સમજૂતી મેળવશો તો પણ તમને આ સમજાઈ જશે. પ્લસ તમારી પાસે આ પ્રકરણની PDF પડેલી જ છે, એમાંથી પણ તમે વાંચીને આ તૈયાર કરી શકો છો, રિવિઝન કરી શકો છો. ખાસ અગત્યની બાબત છે એટલે આપણે હવે આમની શરૂઆત કરીએ. તો એમાં સૌ પ્રથમ જે વિકલ્પ ટાઈપના પ્રશ્નો જોઈએ તો કે તેજલ તેના ગામથી અમદાવાદ સુધી કયા વાહનમાં મુસાફરી કરી હતી. તો જો વાહન વ્યવહારમાં કયા વાહનમાં એમને મુસાફરી કરી હતી તો કે તેજલે ટ્રેનમાં મુસાફરી કરી હતી. એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે કે તેજલ અમદાવાદ કેવી રીતે પહોંચી. તો આપણને એ ખ્યાલ આવે કે તેજલ ટ્રેન દ્વારા અમદાવાદ સુધી પહોંચે છે. એટલે આ બીજી રીતે પણ આપણે ફેરવીને પ્રશ્ન પૂછે તો એ ફેરવી પ્રશ્ન પૂછે તો પણ આપણે આવડતો હોવો જોઈએ. એટલે કે વિકલ્પ છે તો એ આપણે એક શબ્દની અંદર, એક વાક્યના પ્રશ્નોની અંદર પણ ફેરવીને પૂછાઈ શકે છે. એટલે એ બાબતનો પણ ધ્યાન રાખજો. મમ્મીની બહેન શું કહેવામાં આવે છે. જો આમની અંદર અમુક પ્રકારે સંબંધો વિશેની પણ વાત કરવામાં આવેલી હતી, કેમ કે આજે ઘણા બધા એવા બાળકો પણ હોય છે કે જેને સંબંધો વિશે છે એ ખ્યાલ હોતો નથી, એટલા માટે અહીંયા એ બાબત પણ આવેલી છે. એટલે એના વિશે આપણે આગળ જોડકા દ્વારા સમજૂતી મેળવીશું, છતાં પણ અહીંયા આ પ્રશ્ન આપેલો છે કે મમ્મીની બહેનને શું કહેવાય. તો કે મમ્મીની બહેનને માસી કહેવામાં આવે છે. એવી જ રીતે પપ્પાની બહેન છે. તો આ રીતે આવા બધા સંબંધો વિશે પણ આ પ્રકરણની અંદર વાત કરવામાં આવેલી હતી. કેમકે તેજલ એમના મમ્મીના ભાઈ, એટલે તેજલને સંબંધમાં શું થયા તો કે તેજલને એ સંબંધમાં થાય મામા. એટલે આપણે આવી બાબતોની પણ ચર્ચા છે એ કરેલી હતી આ પ્રકરણની અંદર. તો એવા સંબંધો વિશેની બાબત પણ આવે છે. ત્યારબાદ ઋતુવા તેજલની શું થાય. ઋતુવા જે છે એ તેજલના મામા છે, એમની દીકરી હતી. કેમકે જ્યારે તેજલ અમદાવાદ આવે છે તો ત્યારે એમના મામા સાથે ઋતુવા પણ છે એ તેજલ અને એમના મમ્મીને લેવા માટે રેલવે સ્ટેશન ઉપર છે, એ રેલવે સ્ટેશન ઉપર આવે છે. તો આ પ્રકારે રેલવે સ્ટેશન ઉપર ઋતુવા પણ સાથે હોય છે. તો ઋતુવા કોણ છે તો કે તેજલના મામાની છોકરી. યાદ રાખજો, તેજલના મામાની છોકરી છે ઋતુવા. એટલે એને સંબંધમાં એ પણ એને બહેન થઈ. તો આ રીતે તેજલ અને ઋતુવા બંને બહેનો છે. પછી ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો જોઈએ તો કે તેજલ તેના મામા માતાના ઈલાજ માટે ખાલી જગ્યા શહેરમાં આવે છે. તો તેજલ એના માતાના ઈલાજ માટે ક્યાં શહેરમાં આવે છે, અમદાવાદ. ક્યાં શહેરમાં આવે છે, અમદાવાદ. અને ત્યાં જવાનું કારણ કે તેજલના મામા છે ને અમદાવાદની અંદર રહેતા હતા એટલા માટે. પ્લસ તેજલના મામા છે એ અમદાવાદની અંદર એ એક પ્રકારે કહીએ કે જે એવા ગરીબ એરિયાની અંદર રહેતા હતા, ઝૂંપડપટ્ટીની અંદર રહેતા હતા. તો ત્યાં જીવનની અંદર ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ કે સવારમાં વહેલા ઉઠી પાણી ભરવાની સમસ્યા, તેમજ શૌચાલય, કેમ કે ત્યાં સાર્વજનિક શૌચાલય હોય શેરી વચ્ચે એક, તો આવા પ્રકારે શૌચાલયની સમસ્યા. ત્યારબાદ એમની અંદર કામકાજ, રોજગારી મેળવવા માટે એમના મામા અને એમના મામી બંને છે એ કામ પર જતા હતા. તો આવા પ્રકારે રોજગારી, આવકની પણ સમસ્યા હોય છે, આવી બાબત આપણે જોઈ હતી. તો તેજલ અમદાવાદ શહેરમાં એમના મામાને ઘરે છે એ
જાય છે શા માટે તો કે અમદાવાદ ની અંદર આવેલી સિવિલ હોસ્પિટલ જે સૌથી ગુજરાત રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ છે તો એ સિવિલ હોસ્પિટલ ની અંદર છે એમને દાખલ કરેલા હોય એટલા માટે એ ઈલાજ માટે ત્યાં જતી હોય છે અને વારંવાર એમના મમ્મી ના છે એ ખબર અંતર પૂછવા માટે તેજલ છે એ ત્યાં હોસ્પિટલે પણ જતી હોય છે બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે તો કોઈ પણ વસ્તુ હોય બસ હોય ટ્રેન હોય કે પછી પ્લેન હોય કોઈ પણ ની અંદર મુસાફરી કરવી છે તો એ મુસાફરી કરવા માટે ટિકિટ લેવી જરૂરી છે એમની ટિકિટ હોય તો જ આપને એમની અંદર બેસવા મળે તો એ ટિકિટ લેવી ખાસ જરૂરી છે ત્યારબાદ એમની અંદર પણ આપણે ચર્ચા કરી હતી જો ટિકિટ ન હોય તો આપણે પછી દંડ ભરવો પડે અથવા તો આપને ગમે ત્યાં બસ ની છે કે હોય તો એમાં આપને ગમે તે જગ્યાએ ઉતારી પણ શકે છે તો આ રીતે ટિકિટ લેવી છે એ ખાસ જરૂરી છે કેમ કે આપણે જે જગ્યાએથી બેસીએ છીએ ત્યાંથી જે જગ્યાએ જઈએ છીએ ત્યાં સુધી એમની અંદર ટિકિટની અંદર એ બંને સ્થળોના નામ લખેલા હોય અને આ પ્રકરણની અંદર આપણે કીધું હતું છતાં કે ટિકિટની અંદર કઈ કઈ બાબતો છે એ સમાવેશ થઈ હોય તેમજ રિયાની મુસાફરી આ પ્રકરણની અંદર પણ આપણે ટિકિટ વિશેની વાત કરી હતી કે ટ્રેનની ટિકિટ હોય તો એમની અંદર કઈ કઈ વિગતો આપેલી હોય તો એવી ટિકિટ છે એ મુસાફરી માટે લેવી પડે એ પછી બસ હોય કે પછી ટ્રેન હોય તો આ રીતે ટિકિટ લેવી પણ ખાસ જરૂરી છે ત્યારબાદ એમની અંદર આપણે જોયું હતું કે તેજલ જ્યારે હોસ્પિટલે જાય છે તો એ બસની ટિકિટ લે છે અને બસમાં પણ બેસ્યા બાદ કે જે સ્ટેશન આવે તો એ સ્ટેશને ઉતરવામાં પણ છે એ ઝડપ રાખવી પડે અને એ જે સ્ટેશન આવે છે એ પર ઉતરી જવું જોઈએ નહીં તો જો તમે ઉતરો નહીં તો બસ આગળ જતી રહેવાની છે કેમ કે સિટી બસ હોય તો એ સિટીની અંદરના બધા સ્ટોપ ઉપર છે એ આગળ જતી હોય તો એના કારણે બસની અંદર આપણે જે સ્થળે ઉતરવું છે તો એ સ્થળે આપણે ઝડપથી દરવાજા પાસે છે એ પહોંચી જવું પડે કેમ કે બસ ખોરે જ 3-4 મિનિટ માટે જ બસ છે એ ઊભી રહેતી હોય છે તો આમ બસ કે પછી ટ્રેનની અંદર ટિકિટ લીધી હોય તો એ પ્રમાણે આપણે ઉતરવાના સ્થળે છે એ દરવાજાથી નજીક ઊભા રહેવું જોઈએ ત્યારબાદ હવે આપણે જોઈએ ખરા ખોટા ટાઈપના પ્રશ્નો તો કે મામી અને તેજલ હર્ષના ઘરે લિફ્ટમાં ગયા હતા પ્રકરણની અંદર તમે છે એ વાંચશો તો પણ ખ્યાલ આવી જશે કારણ કે તેજલના મામી છે એ ઘરકામ કરતા હતા એ જે જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને પ્લસ કે એક સમય દરમિયાન તેજલને પણ ખ્યાલ આવે છે કે આ ઝૂંપડપટ્ટીની જે જમીન છે એ સરકારી હતી તો એ સરકારી જમીન હોવાને કારણે એમના મામાને ત્યાં છે એ નોટિસ આપી હતી કેમ કે એમને આ બધી જગ્યા છોડી અને બીજી જગ્યાએ છે એ જવાનું હતું કેમ કે એ જગ્યા ઉપર સરકાર દ્વારા બીજી કોઈ બિલ્ડિંગ ઊભી કરવાની હતી એટલા માટે આ બધા લોકો ત્યાંથી એને જવાનો નોટિસ છે એ સરકાર દ્વારા એમને મળેલી હતી એ બાબત પણ આપણે આ પ્રકરણની અંદર જોઈ ગયા હતા તો તેજલ અને એમના મામી જે એમની ઝૂંપડપટ્ટીથી નજીકના ઘરો હતા તો ત્યાં ઘરકામ તો એમાં એક હર્ષનું ઘર હતું તો એ બહુમાળી ઘર હતું એટલે ઊંચા માળ ઉપર જવું હોય તો લિફ્ટનો ઉપયોગ કરવામાં આવેલો હતો એ આપણે જોયું હતું તો એટલા માટે એ લિફ્ટમાં ગયા હતા આ વિધાન સાચું છે એટલા માટે અહીંયા સાચાની નિશાની આપેલી છે તો બરોબર છે આ વિધાન સત્ય છે સાચું બહુમાળી મકાનોમાં એક જ કુટુંબ રહેતું હોય તો આ વિધાન જો અહીંયા આપણે ફરીથી ગઈ તો બહુમાળી મકાનોમાં એક જ કુટુંબ ના રહેતું હોય બહુમાળી મકાનોની અંદર જે પ્રમાણે એમની અંદર મકાન એટલે કે ઘર આવેલા હોય તો એ ઘરની અંદર દરેક ઘરમાં એક એક પરિવાર રહેતો હોય છે એટલે કે એક કરતા વધારે પરિવાર છે એમની અંદર રહેતા હોય તો અહીંયા એક જ પરિવાર આપેલો છે એટલા માટે આ વિધાન કેવું થાય છે ખોટું તો આ વિધાન ખોટું છે ત્યાર પછી હોસ્પિટલમાં તેજલની માતાને જોવા તેના પિતા જતા હતા તો કે આપણે આ પ્રકરણની અંદર તેજલના પિતા વિશેનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ છે જ નહીં તો એના કારણે તેજલના પિતા વિશેની કોઈ વાત કરવામાં આવેલી ન હોવાને કારણે અહીંયા આ વિધાન છે એ કેવું થાય છે ખોટું પડે છે કેમ કે તેજલ એની માતાને જોવા તેજલ ખુદ જાતી એમના પિતા એમની સાથે ત્યાં હતા જ નહીં એટલા માટે અહીંયા આ વિધાન છે એ ખોટું થાય છે એટલે ખોટાની નિશાની તો આ પ્રકારે અહીંયા વૈકલ્પિક પ્રશ્નો જે છે પૂછાય એવા તો એ પ્રશ્નો આપણે જોઈ ગયા તો તમે આના ઉપર નજર ફેરવી શકો છો જેથી તમને યાદ રહેવામાં સરળતા રહે
પ્રશ્નો જે માગ્યા મુજબ એમના ઉત્તર હોય તો માર્ક પ્રમાણે કે કેટલા માર્ક ની અંદર પ્રશ્ન પૂછાયો છે એ મુજબ એનું સેન્ટેન્સ લખવાનું હોય એક માર્ક નો હોય તો ઈ એક વાક્ય ના પ્રશ્ન હોય ત્રણ માર્ક નો હોય તો ઈ પ્રમાણે પાંચ છ વાક્ય માં કે વિસ્તૃત હોય તો ઈ પ્રમાણે છે એમનો ઉત્તર લખવાનો થાય તો આપણે હવે આવા પ્રશ્નો જોઈએ જે આમની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો ફરી પાછું જણાવી દઉં કે આ માર્ગદર્શન લક્ષી રિવિઝન છે એટલે આ પ્રશ્નો અને આના સિવાયના પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે એ બાબતની નોંધ રાખજો તેજલના ગામડાનું ઘર કેવું હતું કેમ કે તેજલ અમદાવાદમાં એના મામાના ઘરે આવી તો એને ખબર પડી કે ભાઈ અહીંયા ગીચતાવાળું ઘર હતું એક જ મકાનની અંદર તેજલના મામાનો આખો પરિવાર રહેતો હતો અને શૌચાલયની સુવિધા જે છે એ સાર્વજનિક હતી સવારની અંદર પાણી માટેની પણ સમસ્યા હતી જો સવારના વેલા ઉઠીને પાણી ભરવા ન જાય તો એ પાણી બગડના રહે એટલે વેલા ઉઠીને પાણી ભરવા પણ જવું પડે એટલા માટે તેજલ પોતાના ગામડાનું ઘર યાદ કરતી હતી તો તેજલના ગામડાનું ઘર છે એ મોટા ફળિયાવાળું હતું મકાન એક જ હતું પરંતુ નાવા માટેના બાથરૂમ અને જે શૌચાલય જે છે એ અલગ આંગણાની અંદર હતું અને રસોડું પણ એવી જ રીતે ઘરની બહાર રસોડું હતું તો આ રીતે તેજલના ગામડાનું ઘર હતું જ્યારે તેજલના મામાના ઘરમાં એક જ બધી જગ્યાએ કે એનું એક જ ઘર હતું એ જ ઘરની અંદર રસોડું રહેલું હતું અને શૌચાલય જે છે એ સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલા માટે તેજલે આ ગામડાના ઘરની વાત કરી પ્લસ એમની અંદર વાત એ કહી હતી કે જો એમને પાણી ભરવા માટે છે એ કુવા ઉપર અથવા તળાવ પર જવું પડતું જે એના ઘરથી તળાવ સુધીનો રસ્તો 20 મિનિટનો હોય ઉનાળાની ઋતુમાં તેજલને તળાવ પર પાણી ભરવા જતું બાકી નજીકના કુવામાં તેજલને એ છે એ બીજી ઋતુની અંદર પાણી ભરતા હતા એ પણ ઉલ્લેખ કરેલો છે તો આવા તેજલના ગામડાના ઘર વિશેની વાત એમાં કરવામાં આવેલી હતી તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા ક્યાં કામ કરે છે તો તેજલના મામી છે એ આસપાસના ઘરોની અંદર ઘરકામ કરતા હતા એટલે કે ઘરની સાફ સફાઈ કરવાનું કામ કરતા હતા એની સાથે સાથે બીજા સાત ઘરોની અંદર આપણે એમની અંદર જે આ હર્ષના ઘરની વાત કરી હતી તો હર્ષ સિવાય બીજાના ઘરે પણ તેજલના મામી છે એ કામ કરવા માટે જતા હતા તો ત્યાં એ વાસણ સાફ કરવાનું કામ છે એ વાસણ સાફ કરવાનું કામ પણ કરતા હતા તો તેજલના મામી આમ ઘર સફાઈ અને વાસણ સાફ કરવાનું કામ છે એ કરી રહ્યા હતા અને તેજલ એમની સાથે ગઈ તો ત્યારે એમને છે એ આવા બહુમાળી મકાનો જોયા અને એમને બહુમાળી મકાનોની અંદર પણ આવેલી કાચની બારીઓ કે જે કાચની બારીઓમાંથી જે તેજલના મામાની જે આવા ઘરની અંદર રહેતા હતા ચાલીમાં રહેતા હતા એ ત્યાંથી એ જોઈ શકતી હતી તો આવું આપણે એમાં સાંભળેલું હતું તો એ આ તેજલના મામી ઘરકામ કરી અને પૈસા કમાય અને પોતાના કુટુંબનું ગુજરાન છે એ ચલાવતા હતા હર્ષનું મકાન કેવું હતું તો હર્ષનું મકાન છે એ બહુમાળી મકાન બહુમાળી એટલે એક કરતા વધારે માળ હોય એને બહુમાળી મકાન કહેવાય તો એમના જે છે એ હર્ષ આવા બહુમાળી મકાનોની અંદર રહેતા હતા આ મકાનોની અંદર જે છે તો એમની અંદર એક પ્રકારે આપણે ફ્લેટ કહી શકીએ તો એમની અંદર જે એમનું આ બહુમાળી મકાન હતું તો એ ખૂબ જ સુંદર હતું જેમની અંદર બેઠક વર્ગ બેઠક ખંડ છે એ બેઠક ખંડ અલગ હતો શયન ખંડ એટલે બેડરૂમ એમનો શયન ખંડ અલગ હતો ત્યારબાદ ડ્રોઈંગ રૂમ વાંચન માટેનો ખંડ અલગ હતો રસોઈ કિચન કિચન જે છે એ અલગ હતું અને એમના ઘરની અંદર દરેક નળો હતા એટલે કે કિચનમાં પછી એમના શૌચાલયમાં તો એ દરેક જગ્યાએ છે એ નળની અંદર પાણી આવી રહ્યું હતું તો એમનું મકાન જે છે એ સુવિધાજનક મકાન હતું જે એમના મામાની ઘરે સુવિધાઓ ન હતી જ્યારે હર્ષના મકાનમાં જે આવી તમામ પ્રકારની સુવિધાઓ વાળો વિશાળ મકાન છે એમનું વિશાળ મકાન રહેલું હતું તો આવું હર્ષના મકાન વિશેનું પણ વિવરણ એમની અંદર કરવામાં આવેલું છે એ આપણે જોઈ ગયા ત્યારબાદ એમની અંદર જોઈએ તો કે સંબંધો આધારિત અહીંયા જોડકું પૂછવામાં આવેલું છે તો જોડકાના બંધ બેસતા ઉત્તર લખવાના હોય તો આપણે જોડકું જોઈએ તો અહીંયા સંબંધ અને એ કયો સંબંધ છે એ બ વિભાગમાં આપેલો છે તો ચાલો આપણે એમને સમજીએ તો કે પપ્પાની બહેન તો ચાલો આમાં જોઈએ શું થાય તો કે નાના કાકા મામા ફોઈ બરોબર છે તો પપ્પાની બહેનને શું કહેવામાં આવે ફોઈ કહેવામાં આવે તો અહીંયા છે એ ડી માં લખેલો ફોઈ છે એ બરોબર છે પપ્પાની બહેનને ફોઈ કહેવામાં આવે છે મમ્મીની બહેન તો એ આપણે ઉત્તર અહીંયા પણ મેળવી ગયા હતા મમ્મીની બહેનને શું કહેવાય માસી મમ્મીના પપ્પા મમ્મીના પપ્પાને શું કહેવામાં આવે છે નાના
એવી જ રીતે પપ્પાના પપ્પાને શું કહેવાય તો કે દાદા કહેવામાં આવે છે તો આ બાબતો પણ યાદ રાખજો કેમ કે કીધું ને આના સિવાયના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે એટલે એ સંબંધો બાબતે ખાસ ખ્યાલ હોવો જોઈએ પપ્પાના નાના ભાઈ તો પપ્પાના નાના ભાઈને શું કહેવામાં આવે કાકા પપ્પાના નાના ભાઈને કાકા કહે છે તો આ પ્રકારે એમનો ઉત્તર છે તો આપણે હવે એમને જોઈએ તો કે પહેલાની સામે ડી એટલે કે ફોઈ બીજાની સામે ઈ એટલે કે માસી ત્રીજાની સામે એ એટલે નાના અને ચોથાની સામે બી એટલે કે કાકા આ રીતે બંધ બેસતો જોડકું છે એ તૈયાર થાય છે જો આપણે પરીક્ષાની અંદર લખવાનું કીધું છે તો આ રીતે ઉત્તર નહીં પરંતુ જે આમ કહીએ તો કે પપ્પાના બહેન તો વચ્ચે ડેશ કરી અને આપણે લખવાનું છે ફોઈ આ રીતે એમનો ઉત્તર જે છે એ લખવાનો થાય આ નહીં આ આપણે વૈકલ્પિક રીતે જે છે એ ગૂગલ ફોર્મમાં કીધું હોય તો આપણે આ પસંદ કરવાનું રહે પણ આપણે જો લખવાનું છે તો લખવાની પદ્ધતિ આ છે તો આ પ્રમાણે દરેક ઉત્તરો એમ લખવા એ બાબતનો ખાસ ખ્યાલ રાખજો તો આમ અહીંયા પ્રકરણ 17 નું રિવિઝન પૂર્ણ થાય છે તો આખા બોર્ડ પર તમે છે એ નજર ફેરવી અને જોઈ શકો છો કે તમને કેટલું યાદ રહ્યું અને સાથે સાથે એ તમે આનું પુનરાવર્તન છે એ બીજી ત્રીજી વાર કરી રહ્યા છો એટલે તો હવે યાદ રહી જવું જોઈએ તો એના કારણે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો આ રીતે અમદાવાદ વિશે તેજલની માહિતી છે એ આપણને મળી હતી અને એની સાથે બીજી અમદાવાદ વિશેની વાત કરીએ તો અમદાવાદની અંદર ઘણા બધા ફરવાલાયક સ્થળો રહેલા છે અને આવા ફરવાલાયક સ્થળોની અંદર જે કાંકરિયા તળાવ છે પછી પ્રાણી સંગ્રહાલય આવેલું છે હઠીસિંહના દેર આવેલા છે અમદાવાદની અંદર ગાંધી આશ્રમ આવેલો છે અને ત્યાં જોવાલાયક હોટલમાં અમદાવાદની અંદર પતંગ હોટલ આવેલી છે તેમજ અમદાવાદની અંદર સીધી સૈયદની જાળી પણ આવેલી છે જે એક જોવાલાયક સ્થળોની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે ખૂબ જ સરસ મજાની એમની ઝીણવટ ભરેલી કોતરણી કામ છે તો આ રીતે અમદાવાદની અંદર આવા જોવાલાયક સ્થળો અને રિવરફ્રન્ટ પણ અમદાવાદની અંદર રહેલું છે તો આવી બધી વસ્તુ અમદાવાદની અંદર જોવાલાયક રહેલી છે સાથે સાથે તેજલે અમદાવાદની અંદર જે આ સમય પસાર કર્યો એમના મામી સાથે અલગ અલગ મકાનોની અંદર જઈ સાફ સફાઈ કરી જેમની અંદર આવા આપણે મકાનો વિશે કે ગામડાની અંદર બનેલા જે કાચા મકાનો અને શહેરોની અંદર બનેલા પાકા મકાનોની સાથે સાથે અલગ અલગ પ્રકારના બહુમાળી મકાનો વિશેની પણ વાત કરવામાં આવેલી હતી કે જેમની અંદર આવા મકાનો જે અતિ સુવિધાજનક મકાનો રહેલા હોય તો આધુનિક મકાનો છે એવા આધુનિક મકાનો રહેલા છે શહેરોની અંદર કે જ્યાં તમામ પ્રકારની સુવિધા ઘરની અંદર જ મળી જાય બહાર આપણે જવું પડે નહીં બહાર ફરવા અને નોકરી કરવા માટે જવાનું હોય અને સાથે સાથે શહેરોનું જીવન ગીચતા ભરેલું હોય છે શહેરોની અંદર જે અમુક પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હોય એટલે રોગચાળા થવાની પણ સંભાવના રહેતી હોય છે છતાં પણ શહેરોની અંદર જીવન ગુજરાન ચલાવવા માટે રોજગારી મળતી જતી હોય છે એટલા માટે લોકો ગામડામાંથી શહેરોમાં જતા હોય છે કેમ કે એને રોજગારી મળે અને એ પૈસા કમાઈ પોતાના કુટુંબનું જીવન ગુજરાન ચલાવી શકે એ બાબત પણ આપણે આમાંથી જાણવા મળે છે કેમ કે આપણે વાત કરી એ પ્રમાણે તેજલના મામા અને એમના મામી બંને છે એ કામ કરી રહ્યા હતા શા માટે તો કે એના દ્વારા એ પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરી શકે તો આ રીતે અમદાવાદ વિશેની આપણે છે એ માહિતી મેળવી ગયા હતા તો અમદાવાદની અંદર જે આ માહિતી મેળવી તો ફરી પાછા આ પ્રશ્નોનું આપણે ફટાફટ રિવિઝન કરી જઈએ છીએ તો કે તેજલ એમના ગામથી અમદાવાદ ટ્રેનમાં આવી હતી મમ્મીની બહેનને માસી કહેવાય રૂતવા તેજલની મામાની છોકરી થાય તેજલ તેના માતાના ઈલાજ માટે અમદાવાદ શહેરમાં ગઈ હતી બસ અને ટ્રેનમાં ટિકિટ છે એ લેવી જરૂરી છે મામી અને તેજલ હર્ષની ઘરે લિફ્ટમાં ગયા હતા વિધાન સાચું છે બહુમાળી મકાનોમાં એક જ કુટુંબ રહેતું હોય ખોટું વિધાન છે એટલે ખોટાની નિશાની હોસ્પિટલમાં તેજલની માતાને એના પિતા જોવા જતા હતા ખોટું છે તેજલના ગામડાનું ઘર કેવું હતું એના વિશેની આપણે ચર્ચા કરી તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા ક્યાં કામો કરતા હતા એના વિશેની પણ ચર્ચા કરી
હર્ષનું મકાન કેવું હતું એ પણ આપણે જવાબની અંદર જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે જોડકા વિશેની વાત કરેલી હતી કે જોડકાની અંદર કેવા પ્રમાણની અંદર છે એ સંબંધો વિશેની, કે આવી જ રીતે આના સિવાય પણ કે જો એમના મમ્મી જે છે તો એમના મમ્મી એમના પપ્પાની બહેન એમને ફોઈ થાય તો એમના પપ્પાની બહેન એમના મમ્મીના સંબંધમાં શું થાય, એટલે કે તેજલના પપ્પા છે એમની બહેન તેજલને ફોઈ થાય છે, પરંતુ એમના તેજલના પપ્પાની બહેન તેજલના મમ્મીને શું થાય, તો કે તેજલના મમ્મીને એ નણંદ થાય. એવી જ રીતે ઘરની અંદર બીજા સંબંધો પણ રહેલા હોય કે જો એમના ફઈ છે તો એમના ફઈના પતિ તો કે ફુવા, એમના માસી છે તો એમના પતિ માસા, તો આવી રીતે આ પણ સંબંધો છે એ રહેલા હોય છે. એવી જ રીતે જો એમના પપ્પાના નાના ભાઈને કાકા કહેવાય તો એવી જ રીતે એમના કાકાના પત્નીને શું કહેવાય, તો કે કાકી. તો આવા બધા સંબંધો પણ પૂછાઈ શકે છે, એટલે એ બાબત પણ યાદ રાખજો. તો આમ તેજલ અમદાવાદની અંદર આ પ્રકરણનું આપણે રિવિઝન જોઈ ગયા. તો આ રિવિઝનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા એક બે વાક્ય કે વિસ્તૃત, તો જે કંઈ પણ પૂછાય તો એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રફ બુકમાં લખી પાકા કરવાના રહેશે. શા માટે, તો કે ફાઇનલ એક્ઝામ માટે જરૂરી છે. જો પાકા કરશો તો એમ તમારું રિઝલ્ટ પરિણામ છે એ સારું આવશે. તો એના માટે પરિણામ સારું આવે એ માટે પાકું કરજો અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.